વાઘોડિયામાં એલપીજી કેસના બંધ ગોડાઉનની આડમાં ચલાવતા દારૂના ગોડાઉન પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં પોલીસે બેની ધરપકડ કરી હતી. વાઘોડિયા પાસે આવેલા દત્તપુરા પેટ્રોલ પંપ પાછળ જીઆઈડીસીમાં એલપીજી ગેસના બંધ ગોડાઉનમાંથી વડોદરાના કુખ્યાત બુટલેગર લાલુ સિંધીનો લાખોનો દારૂ વાઘોડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો. વાઘોડિયામાં થોડા સમય અગાઉ ભવાની ઇન્ડિયન ગેસ એજન્સીનું એલપીજી ગેસનું ગોડાઉન દત્તપુર પાછળ આવેલ જીઆઈડીસી પર હતું અને હાલ તો ભવાની ઇન્ડિયન ગેસ એજન્સી બંધ થયેલ છે, પરંતુ ગોડાઉન પર લગાવેલ ગેસ એજન્સીના બોર્ડ ઉતારી લેવામાં આવ્યું ન હતું, જેનો ફાયદો ઉઠાવી વડોદરાના બુટલેગર લાલુ સિંધીએ દારૂનું કટિંગ શરૂ કર્યું હતું, જેની ગંધ વાઘોડિયા પોલીસને આવતા પોલીસ સ્ટાફ સાથે ગોડાઉન પર રેડ કરી હતી. રેડ સમયે મિની અશોક લેલેન્ડમાં 50 પેટી જેટલો વિદેશી દારૂ ભરાઈ રહ્યો હતો અને વાઘોડિયા પોલીસે ઘેવચંદ બિશ્નોઈ, પ્રદીપ કુમાર બિશ્નોઈ રહે રાજસ્થાનની ધરપકડ કરી હતી, જ્યારે ગોડાઉનમાંથી 550 પેટી દારૂનો જથ્થો વાઘોડિયા પોલીસે કબજો કર્યો હતો. સાથે જ ગોડાઉન પરથી એક કાળા કલરની GJ6HR5733 નંબરની એક્ટિવા કબજે કરી હતી. વાઘોડિયા પોલીસે ગોડાઉન પર કરેલી રેડમાં કુલ મુદ્દામાલ 23,74,200ની કિંમતનો માલ પકડી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો વેપલો કરનાર લાલુ સિંધી રહે વડોદરા, મુકેશ ખમ્મીજા રહે વડોદરા તેમજ રાકેશ બિશ્નોઈને ફરાર જાહેર કર્યા હતા. આ ત્રણને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પહેલા વડોદરાના સરદાર એસ્ટેટના ગોડાઉનમાં સ્ટેટ વિજિલન્સે દરોડા કરતા લાલુ સિંધીનો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો હતો, જેને કારણે બાપોદ પોલીસના 2 PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડી સ્ટાફના 11 જેટલા જવાનોને શહેર બહાર બદલી કરવામાં આવી હતી, ત્યારે દત્તપુરના ગેસ ગોડાઉન પર વિજિલન્સની નજર પહોંચે તે પહેલા જ વાઘોડિયા પોલીસને દારૂના ગોડાઉનને પકડી પાડવામાં સારી સફળતા મળી હતી. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.